સ્લેવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ બોર્ડ एग्जाम ના ટકોરા વાગી રહ્યા છે વિદ્યાર્થી અને વાલી મિત્રો શું આપ ટેન્શન કે ગભરામણ અનુભવી રહ્યા છો હવે ટેન્શન કે ગભરામણ થશે દૂર અમારા ખ્યાત નામ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ ખાસ ટીપ્સ આપના માટે અમે લઈને આવી રહ્યા છીએ તો નિહાળો બોર્ડ એક્ઝામ 2020 કાર્યક્રમ માત્ર એસ લાઈવ ચેનલ પર નમસ્કાર વિદ્યાર્થી અને વાલી મિત્રો એસ લાઈવ ચેનલના કાર્યક્રમ બોર્ડ એક્ઝામ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં હું કમલેશ સરવૈયા ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનર આજે આપણે ઇકો અને બી એના વિષય ઉપર ચર્ચા કરીશું હું આકાશ પ્રજાપતિ ડિવાઇન ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સમાં ધોરણ બારમાં અભ્યાસ કરું છું આજે મને બોર્ડની એક્ઝામના બી એ અને ઇકોને લગતા અમુક પ્રશ્નો મૂંઝવતા છે તો એ પ્રશ્નો સરને પૂછવા માગું છું હવે ઇકોનું અને બી એનું પેપર અત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ સૌપ્રથમ બોર્ડની એક્ઝામને મૂંઝવતા પ્રશ્નો છે એના સોલ્યુશન માટે આપણે એ ધ્યાન રાખવાનું છે કે મારા મત મુજબ ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓને ઇકો અને બી એના પેપર્સ થોડા અઘરા લાગતા હોય છે પણ તેવું નથી કોમર્સમાં ઇકો અને બી પેપર ઘણા સહેલા હોય છે પણ એ થિયોકલ સબ્જેક્ટ્સ હોવાને કારણે વિદ્યાર્થીઓને તેની હાર્ડનેસ લાગે છે પેપર થોડુંક અઘરું લાગે છે જો તમે એ વિષયને વ્યવસ્થિત તૈયાર કરીને કોન્સેપ્ટ વાઈઝ આખા ચેપ્ટર પ્રિપેર કરીને જો તમે તૈયારી કરો તો બોર્ડના એક્ઝામમાં ઇકો અને બી પેપરને ખૂબ સારી રીતે પ્રેઝન્ટ કરી શકો છો પેપર લગતી વખતે અને ઇકો અને બી પેપર ઉપર તમારે બીજા વિષયની જેમ વધારે ફોકસ કરવાનું તો છે જ પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે બંને વિષય ઉપર એક સરખો વેટેજ આપીને તમે બંને પેપરને બોર્ડમાં ખૂબ સારી રીતે તૈયાર કરી શકો ઇકો અને બીએનું પેપર સમયસર પૂરું ન પૂરું થાય તે માટે શું કરવું જોઈએ આ બંને વિષયો થિયરી સબ્જેક્ટ્સ કોમર્સમાં એવા છે કે જેના ઉપર વિદ્યાર્થીઓએ ખાસ કરીને પ્રેક્ટિસ કરવાની જરૂર છે અને જો એમાં પ્રેક્ટિસ ના હોય તો વિદ્યાર્થીઓનું પેપર છૂટવાની પણ એમને એક ભય એમની બીક સતાવતી રહેતી હોય છે તો એક એક્સપર્ટ તરીકે મારું એ માનવું છે કે જો ઇકો અને બીએ ના પેપર એને જો તમે ખૂબ સારી તૈયારી કરીને પ્રોપર એનું ટાઈમ મેનેજમેન્ટ કરીને તમે જો એને પેપર લખો તો ઇકો અને બીએ ના પેપરને તમે સમયસર જે આપણને બોર્ડની એક્ઝામિનેશનનો ત્રણ કલાકનો સમય આપવામાં આવે છે એ પ્રમાણે તમે ખૂબ સારી રીતે તૈયાર કરીને લખી શકો છો બીજી વસ્તુ એમાં એ છે કે પેપર લખતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પ્રશ્ન તમને નથી આવડતો તો એ પ્રશ્નની પાછળ વિદ્યાર્થીઓએ ખોટો સમય ન બગાડવો જોઈએ અને એ સમય ન બગાડતા તમે તમારો સારો સમય તમે બીજા ક્વેશ્ચન્સ માટે આપી શકો છો જેથી તમારું પેપર છૂટવાની બીક ના રહે અને પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ તૈયાર કરીને તમે જો એ પ્રમાણે પેપર લખશો તો ચોક્કસપણે વિદ્યાર્થીનું પેપર ભલે તમને ડર સતાવતો હોય કે ત્રણ કલાકમાં અમારો સમય ખૂટે છે પણ વિદ્યાર્થીઓ આ વસ્તુ તમારા માટે ખૂબ સારી છે જો તમે સમયસર ટાઈમ મેનેજમેન્ટ કરીને સારામાં સારી પ્રે પેપર પ્રેક્ટિસ કરશો તો હું તમને ગેરંટી આપું છું કે ત્રણ ત્રણ કલાક પહેલાં તમારું પેપર ઇકો કે બીએ પૂરું થઈ જશે કયા પ્રશ્નો પર વધુ ભાર મૂકવો જોઈએ વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ અને બી એ બંને પેપર એની સાથે સાથે બીજા ઘણા બધા વિષયો છે આપણે બધા જ વિષયો પર સરખું ધ્યાન આપવાનું છે સરખો ભાર મૂકવાનો છે તમારા માટે આખું પેપર જ મહત્ત્વનું છે એવું નથી કે કયા પ્રશ્નો ઉપર તમારે વધારે ભાર આપવો કયા પ્રશ્નો ઉપર તમારે છોડી દેવા જો પ્રશ્નો ઉપર તમારે ભાર આપવાનો છે તો એનું પહેલું કારણ એ છે કે તમને જે પ્રમાણે જેટલા માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછેલા છે તમે વિદ્યાર્થીઓને એ પ્રમાણે જ એના આન્સર્સ આપો જો તમને એક માર્કનો પ્રશ્ન પૂછેલો છે તો તમે એને મેક્સિમમ એકથી બે લાઇન્સમાં તમે એનો આન્સર આપી દો જો તમને બે માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછેલા છે તો તમે એના મેક્સિમમ બેથી ત્રણ લાઇન્સમાં આન્સર્સ આપો અને જો તમને ત્રણ માર્ક્સના ક્વેશ્ચન્સ આપેલા છે તો તમે તેને એ અર્થ અને એના જે લક્ષણો કે મહત્ત્વ જે પૂછેલું હોય છે એની યાદી તમે ફક્ત સમજાવો પેપરની શરૂઆત કેવી રીતે કરવી પેપરની શરૂઆત તમારે સેક્શન વાઇસ જ કરવાની છે તમારે સેક્શન વાઇઝ તમે પેપરની શરૂઆત કરશો તો તમારે બહુ જ સ્મૂધલી અને સમયસર તમારું પેપર પૂરું થઈ જશે ઘણા બધા બોર્ડના વિદ્યાર્થીઓને એવો ડાઉટ હોય છે એ લોકોને ટાઈમ મેનેજમેન્ટ સતાવતો હોય છે એમની બીક હોય છે તો વિદ્યાર્થીઓ એવું માને છે કે અમે સેક્શન ઈ જે આપેલું હોય છે ત્યાંથી અમે પેપરની શરૂઆત કરીએ પણ વિદ્યાર્થીઓ એ ભૂલ ક્યારેય ના કરવી જોઈએ જો તમે પાછળથી પેપર લખવાની શરૂઆત કરશો તો તમારા આગળના સેક્શન છૂટી જશે એટલે એક શિક્ષક તરીકે મારું એ માનવું છે કે આ વિષયને અને એના પેપરને જો તમે સેક્શન વાઇઝ સેક્શન એ સેક્શન બી સેક્શન સી સેક્શન ડી અને સેક્શન ઈ આ પ્રમાણે તમે જો પેપર લખશો તો તમારું પેપર નહીં છૂટે અને ખૂબ સરસ રીતે તમે તમારું પેપર આયોજિત રીતે પૂરું કરી શકશો એની સાથે સાથે એક સારો ફાયદો એ રહેશે કે તમારું પેપર એ પેપર ચેકરને પણ ખૂબ સરળ રહેશે પેપર ચેક કરવામાં હો કુમાર જૈન એક પેરેન્ટ્સ તરીકે મારા બાળક માટે સરને પ્રશ્ન પૂછવા માગું છું મારું બાળક બે હજાર વીસની બોર્ડની પરીક્ષા આપવા માગે છે તો એના થકી જે મેં એનું સર્વે કર્યું છે એના વિશે મારે સરને કંઈક પ્રશ્ન પૂછવા છે મારો પહેલો પ્રશ્ન એમ છે કે જેમ જેમ પરીક્ષાનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ હું જોઉં છું કે બાળક ઘરમાં થોડુંક ચીડિયો જેવો થઈ જાય છે એ જમવાનું બી ખાતો નથી એની ઈચ્છા પ્રમાણે નું બનાવીએ તો બી એ ખાતો નથી એને વારંવાર કોઈક તણાવમાં કે સ્ટ્રેસમાં એ લાગતો હોય આપણે વારંવાર એને પૂછતા બી હોઈએ છે કે બેટા શું તકલીફ છે શું નહીં પણ એ કોણ જાણે શું એને વિષયનો કોઈક ડર હોય કોઈ વિષયમાં ના આવડતું હોય એના વિષય અંદર ગૂંચાતો હોય તો પણ આપણને કંઈ ખબર પડતી નથી તો સરશ્રીથી હું જાણવા માંગીશ કે એવી કન્ડિશનમાં એક પેરેન્ટ્સે બાળક પ્રત્યે શું વ્યવહાર કરવો જોઈએ કે કઈ રીતે મોટિવેટ કરવો જોઈએ સુનિલ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર તમે આજે અમારા આ ચેનલમાં આવીને અમને ખૂબ સપોર્ટ કરો છો બાળકને લગતો જે પ્રશ્ન છે કે એ જેમ જેમ સમય નજીક આવતો જાય છે બોર્ડનો તેમ તેમ તે સ્ટ્રેસમાં આવતા જાય છે કોઈ વિષય પ્રત્યે એમનું ધ્યાન નથી હોતું કોઈ સબ્જેક્ટ્સ ઉપર એ વધારે કોન્સન્ટ્રેટ કરે છે એ વધારે કોન્સન્ટ્રેટના કારણે કોઈ બીજા સબ્જેક્ટ્સને એ લોકો જસ્ટ નથી કરી શકતા એ લોકો પ્રોપર જજ નથી કરી શકતા તો એને ધ્યાનમાં રાખીને એક શિક્ષક તરીકે મારું સોલ્યુશન એવું છે કે સૌથી પહેલાં તો બોર્ડની એક્ઝામ આપણે એક ગુજરાતમાં કે દરેકે દરેક રાજ્યમાં એક પરીક્ષા ઉત્સવ તરીકે ઉજવાય છે તો સૌથી પહેલાં આપણે એ પ્રશ્નને ધ્યાન પર લેતા એવું રાખીએ કે ઘરમાં આપણે એક પોઝિટિવ એટમોસ્ફિયર ઊભું કરીએ કે જેથી બાળકને એક્ઝામનો ભય એક્ઝામનો સ્ટ્રેસ અને એક્ઝામનો ડર અને એનું જે ટેન્શન એના ઉપર હોય છે કારણ કે બાળક સ્કૂલે જતું હોય ત્યારે પણ એને ત્યાંથી પ્રેશર હોય છે પેરેન્ટ્સનું પ્રેશર હોય છે ટ્યુશન ક્લાસીસનું પ્રેશર હોય છે બધી બાજુથી બાળક થોડુંક પ્રેસરાઇઝ ફીલ કરે છે તો એવા સમયમાં ઓબ્વિયસલી એને થોડોક ભય રહેવાનો છે કે મારા પેપર્સ બોર્ડના કેવા જશે કઈ સ્કૂલમાં મારો નંબર આવશે ત્યાંનું એટમોસ્ફિયર કેવું હશે ત્યાંનો એક્ઝામિનેશન હોલ કેવો હશે તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એને પોઝિટિવ થોટ્સ આપવા જોઈએ ઘરમાં આપણે બને ત્યાં સુધી એને જે બોર્ડની એક્ઝામનો ડર એના મનમાં રહેલો છે મમ્મી અને પપ્પા પેરેન્ટ્સે ધ્યાન રાખીને તેને જેનો ડર છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો ચોક્કસથી જે એનો એનું કોન્સન્ટ્રેશન જે છે અલગ અલગ વિષય તરફ હોય છે એક ચોક્કસ વિષય તરફ રહે ચોક્કસ વિષય ઉપર ધ્યાન આપે અને બનતા સુધી તમે જ્યાં આખા ઘરમાં એ ટ્યુશન ક્લાસીસના શિક્ષકોને મળીને તમારે પેરેન્ટ્સ તરીકે કે જ્યાં જ્યાં તમારા કોન્ટેક્ટ હોય છે ત્યાં બધા સાથે તમે મળીને એવું કરો કે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામને આટલું સ્ટ્રેસફુલી ના લે એ લોકો પોઝિટિવ નેચરથી વાત કરે પોઝિટિવ લોકો થોટ્સ રાખે તો ચોક્કસપણે એમનો આ જે ડર છે પરીક્ષાનો એ દૂર થઈ શકે છે બહુ સરસ જવાબ છે આ સંતોષકારક જવાબ મને મળ્યો છે એ પછી એક પ્રશ્ન મારો એ છે કે ધારો કે મારું બાળક બારમામાં છે પહેલાં દસમામાં હતું તો એનું જ્યારે કે પહેલું પેપર બગડી જાય પહેલું જ પેપર હોય પરીક્ષાનું અને એ બગડી જાય તો બાળક એકદમ ડિપ્રેસ થઈ જાય છે કે હવે મારું મેરિટ કઈ રીતે આવશે હવે મારું રિઝલ્ટ પાછળ પડી જશે કે હું નબળું પડી જઈશ કે હવે મારે મેરિટમાં કઈ રીતે ઊંચું આવવું તો એવી કન્ડિશનમાં એને આપણે કઈ રીતે મોટિવેટ કરી શકીએ ધોરણ બારમાં અને ધોરણ દસમાં ઘણા બધા બોર્ડની એક્ઝામ સ્ટુડન્ટ્સ અપિયર કરે છે ત્યારે એક મુખ્ય પ્રશ્ન એ સતાવતો હોય છે કે મારું પહેલું પેપર એ ખરાબ જશે તો બાકીના બાકીના જે એમના વિષયો છે એ બધા જ પેપર્સને એમને ડર રહેતો હોય છે કે મારા હવે પછીના બધા પેપર્સ બગડશે બાળકને એક મેન્ટાલિટી એવી બંધાઈ જાય છે કે જો મારું પહેલું પેપર ખરાબ જશે તો મારા પછીના પેપર ખરાબ જ જશે એવી એની માનસિકતા લઘુતા ગ્રંથિથી બાળક પીડાવા લાગે છે તો એના માટે પણ બહુ ખાસ ચિંતા કરવાની જરૂર નથી બાળકે આખું વરસ સારી એવી મહેનત કરી જ હોય છે એને આપણે જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમ તેને તમે પોઝિટિવ વિચારો આપો બીજી ખાસ વસ્તુનું એક એ ધ્યાન રાખો કે ધોરણ દસ હોય કે ધોરણ બાર તમે જે પેપરની એક્ઝામ આપો છો એમાં તમે જે તૈયારી કરી છે પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાવાનું છે પાઠ્યપુસ્તકની બહારનું કશું પૂછાવાનું નથી બની શકે કે તમે કોઈ એક ચેપ્ટર કરવાનું રહી ગયું હોય તો એને તમે કોન્સન્ટ્રેટ ના કરો બાકીનું નેવું ટકા તૈયારી તો તમે કરે જ હશે તો એ ધોરણ દસ કે ધોરણ બારના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એમણે એક ડર એવો મનમાંથી દૂર કરવો કે મારું ફર્સ્ટ પેપર જે છે એ ખરાબ જશે તો મારા બાકીના બધા જ પેપર ખરાબ જશે એવું નથી વિદ્યાર્થીઓ તમે આરામથી તમારા પેપરની શરૂઆત કરી શકો છો તમે પોઝિટિવ વિચારો જેમ તમને અગાઉ જણાવ્યું પોઝિટિવ વિચાર કરો તમારું પેપર સારું જ જશે એ તમે વિચારો અને અગાઉ તમે વિદ્યાર્થીને એક મારી એક પર્સનલ એવી એડવાઇસ છે કે તમે કોઈપણ પેપર વિશે કોઈપણ વિષય કે કોઈની બોર્ડની એક્ઝામ વિશે તમે ક્યારે પણ કોઈ વિષય ઉપર સ્પેસિફિકલી તમે ઓવરથિંકિંગ ના કરો તમે બાળકો જેટલું ઓવરથિંકિંગ કરશો એ વસ્તુ તમને નેગેટિવ થોટ્સ જ આપશે જો તમે નેગેટિવ થોટ્સ લાવશો તો તમને એ પાછળ ખરાબ રિઝલ્ટ આપશે એના કરતાં બેટર એ છે કે તમે લોકો પોઝિટિવ પોઝિટિવ થોટ્સ લો અને પોઝિટિવ થોટ્સને ધ્યાનમાં રાખીને મનમાં રાખીને તમે પેપર આપો તમારા પાછળના કોઈ પણ પેપર બગડશે નહીં આનાથી બી હું મારા બાળકને બહુ મોટિવેટ કરી શકું છું હવે મારો એક પ્રશ્ન એમ છે કે હું વિદ્યા પેરેન્ટ્સ તરીકે મારા બાળકને એમ સમજાવું છું કે બેટા આપણે પરીક્ષામાં પરીક્ષા ખંડની અંદર આપણે સ્વાર્થી હોવું જોઈએ સ્વાર્થી એટલા માટે હોવું જોઈએ કારણ કે આપણે નિષ્પક્ષ રીતે નિડર રીતે આપણું પેપર લખી શકીએ આપણી આજુબાજુમાં કે આગળ પાછળ નબળા વિદ્યાર્થીઓ બેઠા હોય એ આપણને વારંવાર પ્રશ્નો પૂછતા હોય કે આપણને ડિસ્ટર્બ કરતા હોય તો એમાં આપણું ઘણું બધું રહી જતું હોય છે અને જે આપણે એમને બતાવવા જતા જઈએ તો આપણું કદાચ મેરિટ ઓછું બી જાય છે એટલે પરીક્ષા ખંડ પૂરતું આપણે સ્વાર્થી હોવું જોઈએ તો એ વિશે સર આપણું શું કહેવું છે બોર્ડની એક્ઝામમાં જો કે ગુજરાત સરકારની વ્યવસ્થા મુજબ ઘણા બધા સારા વર્ગખંડો રાખેલા હોય છે તેમ છતાં પણ ઘણા બધા બોર્ડના વિદ્યાર્થીઓને ડર સતાવતો રહેતો છે કે મારી આ વિષય પ્રત્યેની કોઈ ચોક્કસ તૈયારી નથી જો બાજુમાં કોઈ સારો હોશિયાર છોકરો કે છોકરી આવી જાય તો મારું આજનું પેપર સારું જાય નો ડાઉટ ઘણા બધા વિદ્યાર્થીઓને એવી આશા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાની પ્રિપેરેશન ઉપર એટલો કોન્ફિડન્સ પણ હોય છે કે એ લોકો સારી તૈયારી કરે છે પણ વાત રહી કે સ્વાર્થી હોવાની તો જીવનમાં સ્વાર્થી હોવું ના જોઈએ પણ જ્યારે ભણતરનો સવાલ આવે છે તો ભણતરમાં ચોક્કસપણે વિદ્યાર્થીએ પોતાના કેરિયર પોતાની કારકિર્દીને ધ્યાનમાં રાખીને સ્વાર્થી બનવું જોઈએ અહીંયા આપણે વાત છે કે પરીક્ષા વર્ગ ખંડમાં સ્વાર્થી હોવું તો એ બાબતે મારું એવું માનવું છે જો તમે પરીક્ષા ખંડમાં સ્વાર્થી હો તો એ કોઈ માટે ખરાબ નથી તમારા આવનારા ભવિષ્ય માટે તમારી કારકિર્દી બનાવવા માટે ખરેખર ખૂબ સારું છે તમે જો સ્વાર્થી બનશો તો તમે તમારું જ પેપર બહુ સારી રીતે તમે લખી શકશો સમયસર પૂરું કરી શકશો આપેલા નિયત સમયમાં તમે પૂરું કરશો તમારું પેપર કોઈ પણ સેક્શન કે કોઈ પણ સવાલ તમારો છૂટી નહીં જાય અને એની સાથે સાથે જો ના કરે ભગવાનને જો કંઈક કોપી કેસ થઈ જાય તો વિદ્યાર્થીઓ આપણા ત્રણ વરસ ફેલ જાય આપણી કરેલી મહેનત આપણા પેરેન્ટ્સે જે આપણી પાછળ નાણાં ખર્ચ્યા છે સ્કૂલના ટ્યુશનના ઘણા બધા એ બધું આપણી વેડફાઈ જાય છે તો બનતા સુધી દરેક વિદ્યાર્થીઓને મારી એક એવી સલાહ છે કે પરીક્ષા વર્ગખંડમાં જો તમે સ્વાર્થી રહીને પેપર લખશો તો ખરેખર તમારું પેપર સમયસર પૂરું થશે તમારે ક્યાંય આજુબાજુમાં જોવાની જરૂર નહીં પડે અને ખૂબ સરસ રીતે તમારી બોર્ડની એક્ઝામ તમે પૂરું કરી શકશો અને જો તમે આવી રીતના પેપર આપશો સારું રિઝલ્ટ આવશે તો ખરેખર આગળના જે આપણે ભણવાના જે વિષયો છે આગળની જે આપણી કારકિર્દી છે એમાં ખૂબ સરસ રીતે આગળ વધી શકીશું તમારું મેરિટ પણ ઊંચું આવશે અને જો વિદ્યાર્થીઓ તમારું સંતોષકારક રિઝલ્ટ આવશે તો બધા પેરેન્ટ્સને તમારી પાછળ ખર્ચેલા નાણાં એમને વેડફાયાનું નહીં પણ એમણે કંઈક ઉગાડ્યાનો અનુભવ એમને થશે હું કમલેશ સર્વૈયા ધ ઓનર ઓફ ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એટ ઓડવ મારા તરફથી બોર્ડના તમામ વિદ્યાર્થીઓને તમે એક્ઝામને ખૂબ સારી રીતે તમે પાસ કરો અને જીવનમાં આગળ વધો તેવી મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ עבר